જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ, આપણે ધોરણ ત્રીજું અને એમાં વિષય પર્યાવરણ. પર્યાવરણમાં આપણે પાઠ 22મો છે, ડાબું જમણું, તે અભ્યાસ કરવાનો છે. તેમાં તમારે ડાબા હાથની અને જમણા હાથની વાત કરવાની છે. તો તમને ખબર પડતી જ હશે કે ડાબું કોને કહેવાય અને જમણું કોને કહેવાય. તો તમે જે હાથે લખો છો તેને જમણો હાથ કહેવાય છે, અને સામે જેમાં ઘડિયાળ પહેરો છો એને ડાબો હાથ કહેવાય છે. પણ અમુક છે તે ડાબે હાથે લખતા હોય છે અને અમુક જમણા હાથે લખતા હોય છે. પણ હવે તો તમે આ જુઓ તો તમને ખબર પડી જાય કે ડાબો હાથ કોને કહેવાય અને જમણો હાથ કોને કહેવાય. તમને પાઠ 22માં પ્રવૃત્તિ આપેલી છે, પેજ નંબર 149 ઉપર તે આપણે જોવાની છે. પ્રવૃત્તિ શું છે? તો કે નીચે આપેલું ચિત્ર, નીચે હાથનું ચિત્ર આપેલું છે, તેના ઉપર હાથ મૂકો, એટલે તેના ઉપર હાથ મૂકવાનો છે. હથેળી કામ કાગળ બાજુ રહે તે રીતે હાથ ગોઠવો, એટલે હથેળી છે કાગળ બાજુ રહેવી જોઈએ તે રીતે હાથ ગોઠવવાનો છે. તમારો અંગૂઠો અને આંગળીઓ, ચિત્રમાં દોરેલા અંગૂઠા અને આંગળીઓ પર મૂકો, એટલે જે અહીંયા તમને નીચે જે ચિત્ર આપ્યું છે એના ઉપર તમે જ્યાં અંગૂઠો છે ત્યાં અંગૂઠો મૂકવાનો, અને જ્યાં આંગળીઓ છે ત્યાં વ્યવસ્થિત એવી જ રીતના આંગળીઓ મૂકવાની છે. પહેલી આંગળી હોય તો તમારી પણ ત્યાં પહેલી જ આંગળી આવવી જોઈએ અને બીજીમાં બીજી આંગળી આવવી જોઈએ. તો આવી રીતના તમને જે આંગળીમાં કીધેલું છે એવી જ રીતના તમારે પ્રવૃત્તિ એમાં મૂકી અને સરસ મજાનું ચિત્ર એના ઉપર દોરવાનું કીધું છે. તો આવી રીતના પહેલી પ્રવૃત્તિ કરવાની છે. પછી હવે આપણે આગળ જોઈએ. એના પછી છે, જે હાથ ચિત્રમાં આપેલા હાથમાં બંધ બેસે છે તે હાથ તમારો જમણો હાથ છે. એટલે તમે ચિત્રમાં જે હાથ મૂક્યો છે એ તમારો કયો હાથ છે? તો કે જમણો હાથ છે. તમારા બીજા હાથ નોટબુકના કાગળ પર મૂકો અને તમારા જમણા હાથથી રેખા ચિત્ર દોરો અને ચિત્ર બનાવો. એટલે હવે તમારે ડાબો હાથ મૂકવાનો છે. એવી રીતના તમારે સરસ મજાના બે હાથ આગળ પાછળ દોરી અને તમારો હાથ કેવો છે તે તમારે જોવાનું અહીંયા કીધેલું છે. એના પછી તમને અહીંયા કીધું છે કે ચાલો આપણે ગીત ગાઈએ, એવું કીધું છે. તો તે આપણે જોઈએ કે શું ગીતમાં છે. તો હવે આપણે આ ગીત સમજીએ. જમણો હાથ ઊંચો કરો, ડાબો હાથ સામે કરો. એટલે એમ કીધું કે તમારો જમણો હાથ છે તે ઊંચો કરો અને ડાબો હાથ છે તે સામેની બાજુ કરો. બંને હાથ ઊંચા કરો. હવે બંનેને, બે હાથને ઊંચા કરવાના છે. સાથે સાથે ગોળ ગોળ ફરો. અને બે હાથ ઊંચા કરી અને શું કરવાનું? તો કે ગોળ ગોળ ફરવાનું કીધું છે. જમણો હાથ ઊંચો કરો, ફરી પાછું કીધું કે જમણો હાથ ઊંચો કરો, ડાબો હાથ સામે કરો, બંને હાથ ઊંચા કરો, સાથે સાથે ગોળ ગોળ ફરો, એવું અહીંયા કીધેલું છે. પછી ડાબો હાથ ઊંચો કરો, જમણો હાથ સામે કરો, બંને હાથ નીચા કરો, સાથે સાથે ઠેકડો કરો, જમણો હાથ ઊંચો કરો. એટલે શું કીધું કે ડાબો હાથ છે એને ફરી પાછો હવે ડાબો હાથ ઊંચો કરવાનો. પહેલા આપણે જમણો હાથ કર્યો હતો, પછી જમણા હાથને સામે કરવાનો, હવે જમણા હાથને સામે કરવાનો. પછી બંને હાથ નીચા કરો, એટલે બંને હાથને નીચે કરી દેવાના છે, અને સાથે સાથે ઠેકડા ભરો, અને એવી રીતના કરી અને પછી ઠેકડો મારતું જવાનું, એવું કીધું છે. જ્યારે જમણો હાથ ઊંચો કરીએ ત્યારે ગોળ ગોળ ફરવાનું, અને જ્યારે આપણે ડાબો હાથ ઊંચો કરીએ ત્યારે ઠેકડો મારવાનું કીધેલું છે. એટલે આ એક અલગ પ્રકારનું ગીત તો છે, પણ એની સાથે તમે આ જો ગેમ રમો તો પણ રમાઈ શકે ને, કે જ્યારે તમે જમણો હાથ ઊંચો કરો ત્યારે ગોળ ગોળ ફરવાનું અને ડાબો હાથ ઊંચો કરો ત્યારે ઠેકડો મારવાનું. જો કોઈ આવી રીતના ના કરે તો એ આઉટ. એટલે તમે બધા સાથે મિત્રો ભેગા થાઓ ત્યારે આ ગેમ પણ રમી શકો છો. એના પછી અહીંયા કીધું છે ડાબા હાથનું ગીત બનાવો. એટલે અહીંયા જમણા હાથનું ગીત હતું, અહીંયા સામે આપણે ડાબા હાથનું ગીત બનાવવાનું કીધું છે. તો એ આવે જોઈએ. ડાબો હાથ ઊંચો કરો, જમણો હાથ સામે કરો. તો હવે આપણે શું ફેરફાર કર્યો છે કે જ્યાં જમણો હાથ હતો ત્યાં ડાબો હાથ લખી નાખ્યું છે, અને જ્યાં ડાબો હાથ હતો ત્યાં આપણે જમણો હાથ લખ્યો છે.
અને બંને હાથ ઊંચા કરો સાથે સાથે ગોળ ગોળ ફરો અને પછી ગોળ ગોળ ફરવાનું છે ડાબો હાથ ઊંચો કરો એટલે પાછું એ જ ગીત ફરી પાછું બોલવાનું છે પછી પાછું જમણો હાથ ઊંચો કરો ડાબો હાથ સામે કરો બંને હાથ નીચા કરો સાથે સાથે ઠેકડા ભરો ડાબો હાથ પાછું એ જ વાક્ય રિપીટ કરવાનું એટલે આવી રીતના છે એ તમારે ડાબો હાથ અને જમણા હાથનું ગીત તમને અહીંયા મેં તમને શીખાડેલું છે આવી જ રીતે ડાબા અને જમણા પંજા માટે પણ ગાવો એટલે તમને અહીંયા જમણો અને ડાબો હાથ કીધું છે એવી જ રીતના તમારે પગના પંજાની વાત કરવાની છે કે જે ડાબા અને જમણા પંજાની વાત તમારે કરવાની અને ગીત બનાવવાનું તમને અહીંયા કીધેલું છે તો વિદ્યાર્થીઓ આ પરથી તમને ખબર પડી હશે કે ડાબો હાથ કોને કહેવાય અને જમણો હાથ કોને કહેવાય તો આજે આપણે અહીંયા સુધી અભ્યાસ રાખીએ બાકીનું છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું